સો ગુડ મોર્નિંગ અને આજે છવ્વી ઓક્ટોબર સો અને જેટલા બી ઇમ્પોર્ટર હોય નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણા વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછાયેલા એ બી સવાલો અને તમને આ સવાલોનો જવાબ ખૂબ જ ડિટેલ્સમાં જોતા હોય તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અને આ છે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો આ પ્રશ્નોનો જવાબ હું વિડીયોના લાસ્ટમાં જણાવીશ સો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ સોનો પ્રથમ પ્રશ્ન છે તાજરમાં વર્લ્ડ પોલિયો ડે ક્યારે મનાવવામાં આવે છે સો વર્લ્ડ વર્લ્ડ પોલિયો ડે એ ચોવીસ ઓક્ટોમ્બર દિવસે મનાવવામાં આવે છે સો ચોવીસ ઓક્ટોમ્બર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડે નીકળે છે કેમકે ચોવીસ ઓક્ટોમ્બરના રોજ ચાર ઇમ્પોર્ટન્ટ ડે આવે છે એ બાબત તમારે યાદ રાખવાની છે સો ફર્સ્ટ જોઈએ તો ફર્સ્ટ છે ચોવીસ ઓક્ટોમ્બરના રોજ વર્લ્ડ પોલિયો ડે સો તે લોકોમાં પોલિયોના જડમૂળથી ખતમ કરવા માટે જાગૃતિ ફેલાવવા માટે દિવસ મનાવવામાં આવે છે અને ત્યારબાદ નેશનલ ફૂડ ડે તે પણ ચોવીસ ઓક્ટોમ્બરના રોજે મનાવવામાં આવે છે અને તેની આ વખતની થીમ શું છે તો ઇટ રાઇટ જે તેની થીમ છે અને જો એમ પૂછાય એ વર્લ્ડ ફૂડ ડે ક્યારે મનાવવામાં આવે તો સોળ ઓક્ટોમ્બર આવે અને નેશનલ પૂછે તો ચોવીસ ઓક્ટોમ્બર આવે તે બહુ તમારે યાદ રાખવાની છે ત્યારબાદ ત્રીજો છે વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે તે પણ ચોવીસ ઓક્ટોમ્બરના રોજ મનાવવામાં આવે છે અને ઉપરાંત યુનાઇટેડ નેશનલ ડે પણ હા ચોવીસ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે તે આપણે ચર્ચા જ્યારે બી તેની વાત આવે ત્યારે ચર્ચા કરીએ છીએ તેની સ્થાપના તમને ખ્યાલ જ હશે ચોવીસ ઓક્ટોબર ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળી રોજ મનાવવામાં આવે છે અને આ તેનો સેવન્ટી ફાઇવમી વર્ષગાંઠ છે તે બહુ તમારે યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બન્યા છે સો અમદાવાદના નવા પોલીસ કમિશનરે આશીષ ભાટિયાના બનાવવામાં આવ્યા છે જે તમે અહીં જોઈ રહ્યા છો તેઓ સો આની પહેલાં અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર એ કે સિંઘ તેને દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ માટે ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે તેથી જ હવે અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો છે આમણે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે તેઓ ફરજ બજાવતા હતા પહેલાં આશિષ પાટિયાજી હવે તેઓ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે તે ઉપરાંત તેઓ સીઆઈડીના ક્રાઇમ બ્રાન્ચના વડા પણ છે તે બંને સંભાળશે તે બહુ તમારે યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં મોહન બાગાનના આજીવન સદસ્ય કોણ ભણ્યા છે સો મોહન બાગાનના આજીવન એ આપણા ઇન્ડિયાના અભિજીત બેનર્જી તમે આઈ થિંક તેને ઓળખતા જશો નામ તમને ખ્યાલ આવી ગયો છે નામથી કે તેઓ હાલમાં જ અર્થશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ મળેલો છે તમે જોઈને ખ્યાલ આવી ગયો છે સો તેઓને હમણાં હાલમાં જ બાગના આજીવન સદસ્યો બની ગયા છે સો મોહનબાગ એટલેસ્ટિક ક્લબ છે અને અભિજીત બેનર્જીના આજીવન સદસ્ય બન્યા છે સો તમને ખ્યાલ જ આવી ગયો છે કે વર્ષ બીજા ઓગણીસો અર્થશાસ્ત્ર નોબેલ પ્રાઇઝ અભિજીત બેનર્જીને મળ્યો હતો અને તેમની સાથે તેમની પત્ની ઇસ્ટર ડુફલોને પણ મળ્યો છે અને તે ઉપરાંત એક બીજા વ્યક્તિના એક માઇકલ કેમ્બરનને આ ત્રણને ત્રણેયને અર્થશાસ્ત્ર નોબેલ પ્રાઇઝ મળ્યો છે સો તેવો તમારે યાદ રાખવાની છે અને અમિત બેનર્જી અને ઇસ્ટર ફૂડ લોએ તાજેતરમાં જ એક બુક પણ લોન્ચ કરી છે લખી છે શું નામ છે તેનું ગુડ ઇકોનોમિક્સ ફોર ધ હાર્ડ ટાઈમ બેટર આન્સર ટુ અવર બિગેસ્ટ પ્રોબ્લેમ તો તે ખૂબ જ મહત્ત્વનીકળીએ તે એક્ઝામમાં પૂછાઈ શકે છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હા મિત્રો તમે વિડીયોને આગળ વધતા પહેલાં જો તમને અમારો વિડીયો થોડો બી બેનિફિટ થતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને લાઇક કરો વિડીયોને સો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાઇતાનમાં હુસુ વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડલ જીતવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે તો આ પ્રથમવાર હુસુ હુસુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યું હોય અને જીત્યા હોય તો તે પ્રથમ ભારતીય છે એટલે આ પ્રશ્ન પૂછી શકે હુસુએ ચન્ના ચાઇનાના સંઘાઈમાં યોજાઈ હતી અને તેમાં પ્રવીણ કુમાર જે ફોર્ટી એટ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે જો તમે જોઈ રહ્યા છો પ્રવીણ કુમારને તેઓ ચેન્નાઈના સંખ્યામાં યોજાઈ હતી વુસુ વર્લ્ડ ચેમ્પિયનશીપ જ્યાં તેઓએ ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે અને પંદરમી પંદરમી નંબર ચેમ્પિયનશીપ હતી અને તેઓ ફોર્ટી એટ કિલોગ્રામમાં જીત્યા છે તેઓ તમારે યાદ રાખવાની છે અને તેઓ કોને હરાવ્યા છે તો ફિલિપાઇન્સના રસેલ ડાયસને હરાવ્યા છે તેઓ તમારે યાદ રાખવાની છે તાજેતરમાં જ બીએસએનએલની કોની જોડે મર્જ થવાની ઘોષણા કરવામાં આવી છે તો બીએસએનએલ અને એમ એમ ટી એનએલ બંને મર્જ થવાના છે સો તે બંને ઘોષણાજી કરી છે જે થઈ નથી તો જ્યાં સુધી બંને વિલયકરણ મર્જ ના થાય ત્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એમટીએનએલ એ બીએસએનએલની સ સહાયક તરીકે કામ કરવાની છે અને હાલમાં બંને કંપની ખોટમાં જવાથી તે બંને આ નિર્ણય લીધો છે મર્જ થવાનો સો બીએસએનએલને એમ ટીએનએલની વાત આવી તો બીએસએનએલનું ફૂલ શું થાય છે ભારતીય સંચાર નિગમ લિમિટેડ હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી ફાઉન્ડેશન છે પંદર સપ્ટેમ્બર બે હજાર સીઈઓ છે પ્રવીણ કુમાર પુરવાર અને આ પ્રવીણ કુમાર છે તે આની પહેલાં એમ ટી એનએલના હતા ત્યારબાદ તેઓ બી એસ થઈ ગયા છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો એમ એમ ટી વાત છે તો તેનું ફૂલ ફોર્મ થાય શું થાય છે મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ સીઓ છે સુનિલકુમાર હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી અને ફાઉન્ડેશન છે ઉગી છે તે બધું તમારે યાદ રાખવાની છે જો ન્યૂઝ ફટાફટ તાજેતરમાં જ ટ્યુનિશિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો તે તમે જોઈ રહ્યા છો કેસ સૈયદ તેઓ ટ્યુનિશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે તે બધું તમારે યાદ રાખવાની છે ત્યારબાદ છે તાજેતરમાં સિંધુ દર્શન યુદ્ધ અભ્યાસ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે હજી આવ્યું નથી તો કરવામાં આવશે તો ક્યારે કરવામાં આવશે તો તે પ્રથમ તો સિંધુ દર્શન યુદ્ધ અભ્યાસ છે રાજસ્થાન ખાતે કરવામાં હશે તે તમારે યાદ રાખવાની છે ત્યારબાદ તે ક્યાંથી ક્યાં સુધી તો તે ઓગણીસ સોરી ટ્વેન્ટી નાઇન નવેમ્બરથી ટ્વેન્ટી નાઇન નવે નવેમ્બરથી ફોર ડિસેમ્બર સુધી યોજવામાં આવશે તે રાજસ્થાનના રણમાં કરવામાં આવશે અને આમાં આર્મી અને ઇન્ડિયન આર્મી અને એરફોર્સ વચ્ચે થશે આ અભ્યાસ સિંધુ દર્શન યુદ્ધ અભ્યાસ તો તે તમારે યાદ રાખવાની છે ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યમાં બે હજાર એકવીસથી બેથી વધારે બાળકો વાળાને સરકારી નોકરી નહીં મળે મિત્રો બે હજાર એકવીસથી આ લાગુ પડશે તો તે અસમમાં લાગુ પડશે અસમમાં બે હજાર એકવીસથી જેને જે બી લોકોના બેથી વધારે બાળકો હશે તેને સરકારી ગવર્મેન્ટ જોબ નહીં મળે તે ઘોષણા કરવામાં આવી છે તે તમારી યાદ રાખવાની છે ત્યાર પછી તાજેતરમાં કોણે વર્લ્ડ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે તમે જોઈ જોઈ રહ્યા છો આનંદન ગુણેશખર તેઓએ તાજેતરમાં જ વર્લ્ડ ગેમ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે અને તેઓ એક પેરા એથલીટ છે તેઓએ સો મીટર અને ચારસો મીટરમાં આ ગોલ્ડ બે ગોલ્ડ ગોલ્ડ લાવ્યા છે તેઓ તમારે યાદ રાખવાની છે સો આ આગળના પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે તો તેની ચર્ચા આપણે કરી લઈએ તો હલ્દીઘાટીનું ઘાટીનું રણમેદાન ક્યાં શહેરમાં ક્યાં શહેરની નજીક છે તો તમને ખ્યાલ જશે ઉદયપુરની નજીક આવેલું છે હલદી ઘાટીનું રણમેદાન ત્યારબાદ છે ભારત માટેના સમુદ્ર માર્ગની શોધ કોણે કરી હતી મિત્રો તો બાસ્કો ગામાએ કરી હતી આગ બુજાવવા માટે કયો ગેસ વપરાય છે તો આ મિત્રો ખૂબ જ જનરલ નોલેજનો પ્રશ્ન છે તમે કોમ્પુટિટિશન થાય અહીં ન કરાય તો પણ આવડો જોઈએ કેમ કે આ આપણા આપણા માટે ઉપયોગી થઈ શકે છે બચાવ માટે છે તો તે કાર્બન ડાયોક્સાઇડ આવે છે આગ બુજાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ગેસનો યુઝ થાય છે ત્યારબાદ છે એકદમ સ્વરમ કોને નિબંધ સંગ્રહ કોને નિબંધ સંગ્રહ છે સો તેનો આન્સર આવે સુરેશ જોશી હવે છે તે તેઓને એકદમ સ્વરૂપ નિબંધ સંગ્રહનો છે ત્યારબાદ એક ઇંગ્લિશનો ક્વેશ્ચન છે કે હી ઇઝ અ બ્લાઇન્ડ હી કેન સી વિથ ધ ખાલી જગ્યા ઓફ હિઝ આઈસ સો તે આંધળો છે પણ તે તેની તે જોઈ શકે છે વિથ તેની એની આ સાથે જોઈ શકે તો આમાં ઓપ્શન છે નાઈધર આઈધર બોથ ને એની સો આમાં આન્સર આવશે નાઈધર એટલે કે કોઈ પણ નહીં આઈધર એટલે કોઈ પણ બોથ એટલે બંને અને એની એટલે બંનેમાંથી કોઈ પણ એમ એટલે આમાં આઈધર એટલે નાઈધર આવશે તે તમારે યાદ રાખવાની છે એટલે કે કોઈ પણ આઈપથી નહીં જોઈ શકે ઠીક છે સો આ છે ગઈકાલના કર્ણ પૂછેલા આ સવાલો સો તમને આ જવા ખૂબ જ ડિટેલ્સમાં આન્સર જોતા હોય તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને વિડીયો સોરી વિડીયોના શરૂઆતમાં આઈ બટન ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો